રામેશ્વર એપાર્ટમેન્ટ અને જલારામ એપાર્ટમેન્ટના રહીશો ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. નવસારી વિજયપુર નગરપાલિકાના લગભગ તમામ વોર્ડના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાં પીવાનું પાણી, ગંદકી અને ડ્રેનેજ તેમજ રસ્તાની સમસ્યાઓ મુખ્ય છે. ત્યારે વોર્ડ નંબર 3માં આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટ અને જલારામ એપાર્ટમેન્ટના લોકો ગંદકીની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ગયા છે. નવસારી સિવિલ હોસ્પિટલની સામેના ભાગમાં આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટની બાજુમાં જ અનેક દિવસોથી કચરો જામ થતા પાણીનો નિકાલ ન થતા ગટર ઉભરાઈ રહી છે અને આસપાસના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રસ્ત બન્યા છે, જેના લઈને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફેલાવવાનો પણ ભય ઉભો થયો છે. ત્યાંના રહીશોના જણાવ્યા પ્રમાણે સ્થાનિકો દ્વારા અનેક વખત નવસારી વિજલપુર નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ પણ જાતનું પરિણામ ન આવતા આ તમામ લોકોએ ચૂંટણી ટાણે આંદોલન અને મતદાનના બહિષ્કાર જેવા રસ્તા અપનાવવાની ચીમકી આપી છે. ત્યારે પાલિકા તંત્ર આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે. આ ગટર 3 મહિનાથી અમે સતત રજૂઆત કર્યા કરીએ છીએ અને ગટરથી એટલી બધી ગંદકી થયેલી છે કે મચ્છર જગલે થઈ ગયા છે અને વારંવાર રજૂઆત કરી છે. કર્મચારી બિચારો સળિયા નાખીને જાય છે પણ ચોક્કસ કોઈ નિરાકરણ આવતું નથી. આ હકીકત અમે 5 વર્ષ પહેલાં પણ રજૂઆત કરેલી છે પણ નગરપાલિકા તરફથી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી. નગરપાલિકાના કર્મચારીઓ આ હકીકતથી જાણે છે, સુધરાય સભ્ય પણ જાણે છે અને ચીફ સાહેબને અને પ્રમુખ સાહેબને પણ અમે 15 દિવસ પહેલાં લખીને આપેલું છે, પણ આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. અત્યારે એટલી બધી ગંદકી છે એમાં એપાર્ટમેન્ટનો કોઈ વાંક નથી. આ ડ્રેનેજની કુંડીઓનો છેલ્લો પોઈન્ટ છે અમારો, એટલે અહીંથી કુંડી બધી બ્લેક થવાથી તોડી નાખે છે. વંદે માતરમથી અમે કહ્યું છે વારંવાર કે તમે મશીન મારો, ગટર સાફ કરો, પણ એ કામ થતું નથી અને એનાથી આજે પુષ્કળ ગંદકી ફેલાયેલી છે, મચ્છરોનો ત્રાસ છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે. ન છૂટકે અમારે અત્યારે આંદોલન કરવાની ફરજ પડશે અને નગરપાલિકામાં અહીંયાથી બધા રહેવાસીઓને, બહેનો ભાઈઓને લઈને આવવું પડશે. એટલે ફરી આગ્રહભરી વિનંતી છે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને આ વિસ્તારના સુધરાજ સભ્યશ્રીઓ, વિનંતી છે કે તેઓ જલ્દી આ નિકાલ લાવે, કારણ કે સુધરાજ સભ્યો અમારા જે છે તે તો અહીંયા આવતા જ નથી. એટલે એ લોકોને પણ એક વિનંતી કરી છે કે તમે આવો અને જુઓ અમારી હકીકત કે શું પોઝિશન છે એમ. આ અહીંયા કિરાણાની દુકાનમાં ચલાવો છો અને અહીંયા ગટરનો એટલો બધો ત્રાસ છે, અમે રોજ એટલે રોજ સવારે ઉઠીને અમે કમ્પ્લેન લખાવીએ છીએ પણ આનો કોઈ હલ આવતો નથી. આગળ વાત કરીએ તો પેલો એમ કે પેલાની જવાબદારી છે, પેલો એમ કે આની જવાબદારી છે, અને વધારે કંઈક વાત કરીએ તો બધા ગરમ થાય, જે થાય તો એ કરી લો અને અહીંયા કોઈ આનો નિકાલ લાવતો નથી. આ લગભગ 3 મહિનાથી તો સતત અહીંયા પાણી નીકળે છે. મારે તો અહીંયા નાનો મોટો ધંધો ચલાવો તો રોજ ઘરાક આવે તો આવે કેવી રીતના બિચારા. એટલું ગંદાય કે મારે દુકાનમાં બેસવું મુસીબત છે અને કંઈ અહીંયા હલ નીકળતો નથી. અને અમે પાછા પોતે ભાજપના જ કાર્યકર્તા છીએ, અમારે લોકોને જવાબ કેવી રીતના આપવો? પછી અમે કોઈ બીને કહીએ તો કેવી રીતના કહીએ? અમારું કોઈ સાંભળતો નથી. નાના મોટા કાર્યકર્તાઓ આમ છે તેમ છે પણ અમારું કોઈ સાંભળતો નથી. હવે ધંધો અમારે કેવી રીતના ચલાવો? અને અહીંયા ઘરાક મારી પાસે આવવાના બંધ થઈ ગયા, એટલું બધું ગંદાય. આ બાજુ પાણી નીકળે, આ બાજુ પાણી નીકળે, કોરે આખો એપાર્ટમેન્ટના ફરતે પાણી નીકળે, તો અમારે કામ ધંધો કેવી રીતના કરવો? રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.